કેશોદ પાલિકાના 8 સફાઈ કામદારો તારીખ 22 ના રોજ થી નોકરીના કાયમી હક મેળવવા માટે પ્રતિક ઉપવાસ કરી રહ્યા હતા. ઉપવાસના 6ઠા દિવસે સત્તાધીશો અને પાલિકા પ્રશાસન દ્વારા કાયમી હક અપાવવા મૌખિક વિશ્વાસ આપવામાં આવતા સમાધાન થતું હતું અને કામદારોને પારણા કરવામાં આવ્યા હતા. આ અંગે મળતી વિગત મુજબ 1996 થી પાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા 8 કામદારો લાંબા સમયથી ફરજ તરીકે આર્થિક લાભો સહિતના કાયમી હક મળે તે માટે સરકાર સમક્ષ માંગણીઓ કરી રહ્યા છે, જેને લઈ 6 દિવસથી પ્રતિક ઉપવાસ કરી રહ્યા છે. આથી પાલિકાના હોદ્દેદારો શહેર સંગઠન દ્વારા છેલ્લા 3 દિવસથી સમાધાન કરાવવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અને 6ઠા દિવસે કામદારોએ પાલિકાને આવેદન આપી ભૂખ હડતાલની ચીમકી ઉચ્ચારતું આવેદન આપ્યું હતું. મારું નામ જયંતિભાઈ ગોરેચા છે. અમે આજ રોજ ભૂખ હડતાલ અમારી 28 તારીખે પ્રતિક ઉપવાસ પૂરો થતો હોય અને 1 તારીખથી ભૂખ હડતાલ પર અમે ઉતરવાના છીએ. તેમાં 6 કર્મચારીઓ ભૂખ હડતાલ પર ઉતરશે અને 2 કર્મચારીઓ પ્રતિક ઉપવાસ પર ઉતરશે અને ચીફ ઓફિસરને રૂબરૂમાં રજૂઆત કરે તો એ લોકો કહે કે તમારી અમારે ઉપર મારી મંજૂરી માંગવી પડે. મંજૂરી આવી પછી અમે આગળની કાર્યવાહી કરી. એટલે અમે અત્યારે અમારી જે છાવણી છે એ નાખીને બેઠા છીએ. જ્યારે એ લોકો ત્યારે આવે ત્યાં આવી અમારી સાથે બેઠક કરી અને અમને લેખિતમાં આપે તો અમને મંજૂર માન્ય. લેખિતમાં શું શું કહેવા તૈયાર છો? લેખિતમાં અમારે છે ને, પહેલાં તો અમારો કાયમી કર્મચારીનો ઓર્ડર જોઈએ, પછી અમારું 1996થી પીએફ કપાવવું જોઈએ, પછી અમારા એગ્રીમેન્ટ છૂટવા જોઈએ 1996થી, પછી અમને હક રજા 50% આપવામાં આવશે, હક રજા પૂરેપૂરી આપવામાં આવે, પછી અમને મેડિકલ રજા સાવ મળતી જ નથી, તે મેડિકલ રજા મળવામાં આવે. આ બધા પ્રશ્નો અને લેખિતમાં મુદત વાય કે ભાઈ અમે એટલા કામમાં ટાઈમમાં તમારો પ્રશ્ન સોલ્વ. અમને અધિકારીએ જણાવ્યું કે અમે તમને લેખિતમાં આપ્યું, તમે સ્વીકાર્યું નથી, તો એ લેખિતમાં શું હતું? લેખિતમાં એવું હતું કે અમે અમારા વકીલની સલાહ લઈ અને આગળની કાર્યવાહી કરી સરકારશ્રીમાં અને જેમ બને તેમ વહેલા તો વહેલી રાખે. એટલે તમને એ લખાણ ઉપર વિશ્વાસ નહોતો કે કેમ? પૂરો વિશ્વાસ નથી, કારણ કે અત્યારે 27 વર્ષથી અમને કોઈ જાતનો જવાબ નથી આપ્યો, તો હવે યાદ વિશ્વાસ કેમ કરવો? તો હવે તમારી માંગ એટલી જ છે કે આટલા આટલા મુદ્દા એગ્રી થાય તો જ. હા, મુદ્દા અમારા જો આવી અને મુદ્દા અમને લેખિતમાં આપે અને જેટલા મુદ્દા છે મુદ્દા વાત લેખિતમાં આપે અને મુદ્દતમાં. આ બંને વચ્ચે મુલાકાતમાં ચીફ ઓફિસરે કામદારોના હકમાં કાર્યવાહી થતી હોવાનું જણાવ્યું હતું. ચીફ ઓફિસર કેશોદ નગરપાલિકા, કેશોદ નગરપાલિકાના સફાઈ કામદાર કિશોરભાઈ બોરેચા અને અન્ય 7 સફાઈ કામદાર 22/2/2023 7 દિવસ માટે પ્રતિક ઉપવાસ પર બેઠેલા છે. તેઓની જે કંઈ સર્વિસ રિલેટેડ ઇજાફા છે એ બધી મેટર છે, તો એ બાબતે વકીલશ્રીનો અભિપ્રાય મેળવી અને જે કંઈ કાયદાની મર્યાદામાં જે મુજબ પ્રપોઝલ કરવાની થશે તો એ પણ અહીંયાથી વહેલી તકે સામાન્ય સભાનો ઠરાવ કરી અને પ્રપોઝલ મોકલવામાં આવશે તેવું અમો દ્વારા એમ લેખિતમાં પાઠવવામાં આવેલ છે. પરંતુ તેમાં કામદારોએ ઉપવાસી છાવણીમાં ચર્ચા કર્યા બાદ આંદોલન સમેટવું કે નહીં તે અંગે નિર્ણય કરશું તેમ જણાવ્યું હતું. અંતે બપોર બાદ પાલિકા ચીફ ઓફિસર, પદાધિકારીઓ, શહેર સંગઠન અને ખાસ કરીને એડવોકેટ સુરજભાઈ ચાવડાની મદદગારીથી ઉપવાસી છાવણીનું સુખદ સમાધાન થતાં ઉપવાસી છાવણીમાં બેસેલા કામદારોને પારણા કરાવવામાં આવ્યા હતા. આ અંગે પાલિકાએ કામદારોને આપેલ પત્રની અક્ષરશઃ લખાણ આ મુજબનું છે, જેમાં પાલિકાએ જણાવ્યું કે પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, ચેરમેન, સદસ્યો, શહેરના આગેવાનો અને આપના પ્રતિનિધિઓ સાથે થયેલ ચર્ચા મુજબ આપની માંગણી પરતત્વે વડી કચેરીમાં નિયમાનુસાર પ્રક્રિયા હાથ ધરી વહેલામાં વહેલી તકે આપના પ્રશ્નોનો યોગ્ય નિરાકરણ આપના હિતમાં આવે તે અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ પત્રમાં ચીફ ઓફિસર અને પ્રમુખે સહી કરી હતી. પ્રવીણ વિચારણી, ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ નગરપાલિકા કેશોદ. કેશોદ નગરપાલિકાના 1-8 સફાઈ કામદારોની જે જુદી જુદી માગણીઓ હતી એના અનુસંધાને સફાઈ કામદારો દ્વારા આવેદનપત્ર અને અરજીઓ નગરપાલિકાને આપી અને અહીંયા પોલીસ સ્ટેશનની આગળના ગ્રાઉન્ડમાં તેઓ
ઉપવાસ ઉપર બેઠેલા હતા. આજ રોજ કેશોદ નગરપાલિકા દ્વારા એમની જે માગણીઓ છે એનું સુખદ સમાધાન કરવામાં આવેલ છે અને એમની માગણીઓ છે એનો ત્વરિત નિકાલ થાય એ માટે કેશોદ નગરપાલિકા દ્વારા હકારાત્મક અભિગમ અપનાવી અને ઉપલી કચેરીઓનું માર્ગદર્શન મેળવી અને એમની જે સમસ્યા છે, એમના જે પ્રોબ્લેમ છે એનું સમાધાન થાય એના માટે પ્રયત્નો ટૂંક સમયમાં જ હાથ ધરવામાં આવશે અને એમની જે માગણીઓ છે એનો સુખદ ઉકેલ આવે એ દિશામાં પ્રયત્નો કરવામાં આવશે. કેશોદ નગર સેવા સદનના માનનીય પ્રમુખ શ્રી લાભુબેન પીપલિયા, ઉપપ્રમુખ શ્રી ગૌરાંગભાઈ વ્યાસ, કારોબારી ચેરમેન શ્રી મોહનભાઈ ભૂટાણી, અમારા વહીવટી વડા ચીફ ઓફિસર શ્રી નીલમબેન ઘેટિયા, તમામ સદસ્યશ્રીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ વગેરેની હાજરીમાં આ સુખરૂપ સમાધાન કરવામાં આવે. લેખિતમાં ક્યાં ક્યાં મુદ્દા આવરી લેવાયા છે? બસ એમની જે માગણી છે એ પ્રત્યે હકારાત્મક અભિગમ અપનાવી અને સરકારશ્રી દ્વારા એમનો નિકાલ કરવામાં આવે એ બાબતમાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.